વિડિયો ફક્ત મનોરંજન હેતુ માટે છે, કોઈ નેતા અભિનેતા એ ખોટું લગાડવું નહીં, દિલ દુભાવવું નહીં. જો આવા ને આવા વિડિયો તમને મસ્ત મજાના જોવા મળશે. આભાર. અરે ભોળા ભલા, તમે આ ઘોડી બોડી શણગારીને ઉપર બેહીને ક્યાં લગ્ન કરવા જાવશો કે શું લાગે છો? તો એવું જ તમે લગ્ન કરવા જતા હોય એવું લાગે છે. તમારી ઘોડી એમ શણગારી છે ઓ ભોળા દાદા તમે. અરે બકુલ ભાઈ, હવે ભોળા દાદા ગઢા ગઢપણે શું લગ્ન કરવાના? કેવી તમે વાત કરો છો? હાવ હવે શું ભોળા દાદા લગ્ન કરવાના? ઈ તો બધું હવે શોખ છે ખરી, ઘોડી ઉપર બેવાનો. એમને ઘોડી ઉપર બેવાનો શોખ હતો ને, તે શોખ પૂરો કરે છે, બીજું કાંઈ છે નહીં મને તો એવું લાગે છે. લ્યો ને ભોળા દાદાને પૂછી જોઈ શું છે આ બધું. હે ભોળા દાદા, આ બધું શું છે કહો તો ખરા અમને. અરે મમરા ભાઈ, મારે 500 વીઘા જમીન છે ને, એટલે 500 વીઘા જમીનમાં ખેતી કરવા મેં ઘોડી લીધી છે, સમજ્યા? હવે મારે ઘોડેથી ખેતી કરવાની છે, એટલે હું 5000 ની આ ઘોડી લાવ્યો છું, સમજ્યા તમે મમરા ભાઈ? ક્યારના બોલ બોલ કરો છો? આ હતી વાત, બીજી કઈ વાત નથી. અરે મમરા ભાઈ, આ ભોળા દાદા ગાંડા થઈ ગયા હોય એવું લાગે છે મને. ઘોડી થી ખેતી કરવાની વાત કરે છે, ઘોડી થી થોડી ખેતી થાય? તમે ચો ચો કઈ કેમને બળદાથી ખેતી કરવાની હોય તો ઘોડીથી ખેતી કરે છે બધા ગાંડા ગણશે 500 વીઘા ના માલિક ને. અરે બકુલ ભાઈ, તમારી વાત 100% છે. ઓ ભોળા દાદા ગાંડા થઈ ગયા લાગે છે. હવે આમને ઓલા ગાંડા સાહેબ ના દવાખાને લઈ જવા પડશે. લ્યો લ્યો, હું ભોળા દાદા ને કહું, હાલો તમે ગાંડા સાહેબ ના દવાખાને પેલા. એમ ન બોલ, હું કઈ ગાંડો નહીં થઈ ગયો, મને ગાંડો ગાંડો ન થયો, હા હું હાજો જ છું, નકર હમણે પાછા બે ને ઢીબી. અને હવે તમે મારી વાડિયા જ ન આવતા હો, બે માંથી એક જો આવશો ને તો ડખો થઈ જશે. હા વાડિયામાં પગ ન મૂકતા, બે માંથી એક જો વાડીને પગ મૂકશો ને તો હું મારા માણા બે ત્રણ પગ ભાંગી નાખશું તમારા બે ના. સાના મના જે ધંધો કરતા હોય ને કરો, પણ મને ગાંડો કે ગાંડા સાહેબ ને દવાખાને લઈ જઈએ. હાલો જે કરતા હોય કરો, નકર આવ્યું બન્યું છે બે નું હવે.